वीज वायर अड़ता 150 बकरा भरेली ट्रक सड़गी होवानी खबर सामे आवी छे। दरमियान एक बाळक सहित 3 लोको बळीने भड़थू थया होवानी खबर छे। મોડાસાના બામણવાડ પાસે આ એક મોટી દુર્ઘટના સર્જાઈ। અચાનક 150 થી વધુ બકરા ભરેલી ટ્રકમાં લાગી ભીષણ આગ। દરમિયાન એક બાળક સહિત 3 વ્યક્તિ બળીને ભડથું થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। બકરા ભરેલી ટ્રક વીજ તારને અડી જતા તે સળગી ઉઠી હતી। ટ્રકમાં સવાર લોકોને બહાર નીકળવાની તક ન મળતા 3 લોકો ઘટના સ્થળે બળીને રાખ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ મોડાસાની 2 ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી। કોઈ પણ માલ વાહન હોય તેની ઊંચાઈથી લઈને દરેક પ્રકારના માપદંડ નક્કી હોય છે, ત્યારે તેનું યોગ્ય પ્રમાણ ન જળવાય તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાતી હોય છે। અરવલ્લીના મોડાસા તાલુકામાં આવી જ એક મોટી દુર્ઘટના સામે આવી, જેમાં બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા 3 લોકો બળીને ભડથું થઈ ગયા। વીજદારને અડકી જતા ટ્રકમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। મોડાસા તાલુકાના શામળાજી હાઈવે પાસે આવેલ બામણવાડ ગામ પાસેથી ઘેટા બકરા ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી, તેવામાં આ ટ્રક ઓવરહેડ જીવંત વીજદારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। બકરા ભરેલ ટ્રકની બોડી ચુસ્ત હોય છે, ત્યારે એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આગમાં બળી જવાના કારણે 3 લોકોના મોત થયા, તો ટ્રક સંપૂર્ણપણે આગની લપેટમાં આવી જતા ટ્રકમાં રહેલ 150 જેટલા ઘેટા બકરા બળીને ભડથું થઈ ગયા। બકરાની જાળવણી માટે ટ્રકમાં રહેલ એક બાળક સહિત આ 3 લોકો પણ આગની જ્વાળામાંથી બહાર ન નીકળી શક્યા અને આગમાં બળી જવાના કારણે 3ના મોત નીપજ્યા। આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા। તુરંત જ સંપૂર્ણ ઘટનાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કરાઈ હતી અને પાલિકા ફાયર વિભાગના અધિકારી હેમરાજસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ 2 ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। મોડાસા અને ટિંટોઈ પોલીસ પણ ઘટના સ્થળે આ મામલે જાણ થતાં પહોંચી ગઈ હતી અને ઘટનાને લઈને તપાસ હાથ ધરી હોવાની ખબર સામે આવી। બામણવાડા નજીક ટ્રકમાં આગ લાગેલ છે એવો 108 અને ડિઝાસ્ટરમાંથી કોલ આવતા મોડાસા ફાયર વિભાગની પહેલાં એક ગાડી નીકળી અને સતત તારા પાછળને પાછળ બીજી ગાડી પણ નીકળી અહીંયા આવી અને સ્પોટ પર અત્યારે હાલ કામ ચાલુ છે। આગ તો કાબૂમાં આવી ગઈ છે, પણ હવે અંદર કટિંગ કરી અને અંદર બીજું કોઈ પણ વધારે કંઈ ડેથ છે કે નથી એને શોધખોળનું કામગીરી ચાલુ છે હાલ। આગળ હું તો ગાડી લઈને આવતો હતો, કોઈ જોઈને ભડાકો થયો એટલે મેં દોડીને જ્યાં એટલે 2 છોકરી બસાઈ ગઈ, બીજું કશું જોયું નહીં। કેટલા ઘેટા મરી ગયા? ઘેટા તો 250 મરી ગયા। 250 આ ઉતરી હશે તો 250 પેલા ભરેલા હતા। તમે આ ટ્રકમાં હતા? મેં આ ટ્રકમાં હતા અને એ 10 મિનિટ આગળ આવી લેતી, એ 10 મિનિટ પાછળથી આવી, આટલો ફેસલો હતો એટલે મેં અડધી ગાડી મારે ઉતરી પાછળ ભડાકો થયો એટલે હું દોડીને જ્યાં પેલા તો હતા ને પતિ કે 2 છોકરી બસી હોય તો એટલે 2 છોકરી બસાઈ, 2 છોકરી છે, મમ્મી પપ્પા મરી ગયા, મમ્મી પપ્પા મરી ગયા, મમ્મી પપ્પા ને 1 છોકરી, 1 છોકરી 3 મરી ગયા, 3 છોકરીઓ છે, હા 4 છે, એક દેશમાં છે। ડ્રાઈવર જતો રહ્યો? ડ્રાઈવર તો મેં બાળ્યો નહીં, હોય તો દોડતો જોયો દેખો કે આ ભાઈ જોઈએ, બાબા જોયું નહીં। મારા ગામમાં આજે શોર્ટ સર્કિટના કારણે એક મોટી હોનારત બની, એમાં ઘેટો બકડો અને 3 જણ ડેથ થયા છે, બહુ દુઃખદ ઘટના બની છે। મેં સ્થળ ઉપર આવીને ફાયરમાં ફોન કર્યો, 5 થી 6 વખત ફોન લગાવ્યો પણ લાગ્યો નહીં ફોન। પછી એક મિત્રનો ફોન કરીને આ મિત્રનો ફોન કરી દીધો ને વાયા વાયા ગાડી બોલાવી, એટલે આ નંબરમાં એ થોડું લેટ થયું ને કે થોડું કોઈક પ્રયાસ થઈને બચાવ્યું હતું। આગ ઉપર મેન લાઈન છે એનો આગળ એક ગાડી નીકળી જઈને બીજી ગાડી પાછળ આવીને મેન લાઈન અડવાથી આગ લાગી। 50-60નો અંદાજ લાગે છે, કોઈ ગણતરી કંઈ નથી, 3 માણસનું ડેથ થયેલું છે। પોલીસ ટાઈમ છે, ફોન કરતા 10 મિનિટમાં પોલીસ હાજર થઈ ગઈ હતી।